આજે કેવડિયામાં જે છ ગામમાં લોકડાઉનના સમયમાં પણ જ્યારે અહીંના આદિવાસી સમાજના લોકોને ઉઠાડી મૂકવામાં આવ્યા છે અને ત્યાં તાર ફેન્સિંગ કરવામાં આવે છે એના વિરોધમાં મોટેભાગેના તમામ આદિવાસી સમાજના ધારાસભ્યો આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આવેદનપત્ર આપીને એમને ચીમકી આપવામાં આવી છે. જો તાત્કાલિક લોકડાઉનના સમયમાં ત્યાંનું તાર ફેન્સિંગ અટકાવી ન દેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન થશે. તમામે તમામ દેશના રાજ્યના આદિવાસી સમાજના લોકો કેવડિયાના લોકોની સાથે છે, આદિવાસી સમાજના લોકોની સાથે છે. આ સરકાર લૂલી બેરી લંગડી આંધળી છે, એને આદિવાસીનું દર્દ દેખાતું નથી. અને લોકડાઉનના સમયમાં જ્યારે દરેક પ્રધાનમંત્રી પણ કહે છે ઘરમાં રહો સુરક્ષિત રહો, તેવા સમયે ઘરમાંથી બહાર કાઢવાની પેરવી કરે છે, એના વિરોધમાં આજે બધા સૌ ભેગા થયા છે. અને જો સરકાર માનશે નહીં તો આના કરતાં પણ ઉગ્ર આંદોલન અમે કરીશું. આજે જે રીતે કેવડિયામાં જે આદિવાસી લોકોને અને ત્યાં વસતા લોકોને જે રીતે માર મારવામાં આવી રહ્યા છે, સતાવણી કરવામાં આવી રહી છે, એને એના હકોના અધિકારોને આજે છીનવી લેવા માગી રહી છે સરકાર, એટલા માટે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આદિવાસીનો હકના અધિકાર અમે લઈને જ રહીશું અને આદિવાસીઓને કદાપી કાળે અમે મુશ્કેલી પડે એ દિશામાં હશે તો અમે સરકાર સુધી અને મુખ્યમંત્રી સુધી અમે લડી લઈશું. પ્રમુખ સમસ્ત આદિવાસી ગુજરાત રાજ્ય, અહીંયા નર્મદા જિલ્લાની અંદર જે પોલીસ દમન થઈ રહ્યો છે કેવડિયા કોલોનીની અંદર, એનો સમસ્ત આદિવાસી સમાજ પૂરો વિરોધ કરે છે અને જે દમન કર્યું છે એ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે એવી વિનંતી કરીએ છીએ. અને જે કોઈ ફેન્સિંગ અને જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી સરકારને વિનંતી કરીએ છીએ. અને આ આદિવાસી વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તારમાં આવે છે એનું રક્ષણ કરવાની જગ્યાએ જે દમન થઈ રહ્યો છે એનું સમસ્ત આદિવાસી સમાજને બહુ ભારે દુઃખની લાગણી અનુભવે છે. એ તાત્કાલિક બંધ થવું જોઈએ અમારી લાગણી છે. આજે જે આ તાપી જિલ્લામાં અને કેવડિયામાં જે દમન ગુજારવા સરકાર તરફથી જે દમન ગુજારવામાં આવ્યું છે અને અમારા આદિવાસીઓને ઘરમાંથી કાઢીને માર્યા છે અને અમારી લેડીઝોને જે લેડીઝોને કપડાં કાઢીને મારવામાં આવી છે, ત્યારે સરકારને હું કહેવા માંગુ છું કે સરકાર આજે મહિલાઓની સુરક્ષા તો આજે મહિલાઓની સુરક્ષા ક્યાં ગઈ? એટલા માટે હું સરકારને પડકાર ફેંકું છું. એક આદિવાસી ધારાસભ્ય તરીકે નહીં પણ એક આદિવાસીની દીકરી તરીકે આજે અહીંયા વાત કરી રહી છું. ત્યારે વિધાનસભા સત્ર જે બજેટ સત્ર બાકી છે એમાં આ પ્રશ્નો અમે તે શેખ સુધી પહોંચાડીશું અને વિધાનસભામાં લડીશું. આજે અમે નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે જે અમારા આદિવાસી ભાઈઓ બહેનોને જે સરકારે લોકડાઉન હોવા છતાં એમને ઘરની બહાર કાઢ્યા છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને જો સરકાર એમાં વ્યવસ્થિત પગલાં નહીં લે તો અમે છેલ્લે સુધી અમારા આદિવાસી સમાજ સાથે રહીને લડવા માટે તૈયાર છીએ. એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવેલા. કેવડિયાના આદિવાસીઓની લડાઈ કેવડિયા પૂરતી જ નથી. આ કેવડિયાનો ઇસ્યુ એ આખા દેશના આદિવાસીઓનો ઇસ્યુ છે. આખા દેશના આદિવાસીઓ કેવડિયાના આદિવાસીઓની નહીં પણ પોતાની જમીન બચાવવા માટે લડી રહ્યા છે અને આખો દેશ કેવડિયાના આદિવાસીઓની સાથે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી માનતા, સ્ટેચ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ છે. અમે આ સરકારને કહેવા માંગીએ છીએ, અમે ગૂગલને પણ કહીશું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ બદલી અને સ્ટેચ્યુ ઓફ ડિસ્પ્લેસમેન્ટ કરે. આદિવાસીઓને બચાવવા માટે આ સરકારને હું ફરી પાછી વિનંતી કરું છું, જો સરકાર નહીં માને તો આદિવાસી રસ્તા પર આવશે, આખા દેશનો આદિવાસી આવશે. કેવડિયા ખાતે આદિવાસીઓને બેરહમીપૂર્વક માર મારીને ઘરમાંથી કાઢીને એને ઉજાડવાનો આ પ્રયત્ન આ સરકાર કરી રહી છે. કોરોનાના કારણે લોકડાઉન છે અને ઘરમાં રહો સુરક્ષિત રહો સરકારનો નારો છે અને એવા સમયે આ તકનો લાભ લઈને સરકારે પોતાના તંત્ર મારફતે જે આદિવાસીઓ ઉપર જોખમી કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે વિધાનસભામાં પણ આ વાત રજૂ કરી છે કે જ્યારે અમને હટાવવાના થાય ત્યારે એમાં જે કંઈ ઉદ્યોગો આવે એ ઉદ્યોગો અથવા બીજા અન્ય ઉદ્યોગો
એની જે રેવન્યુ થાય એ રેવન્યુના 10% પણ અમારા આદિવાસીને મળે તો કંઈક અમે વિચાર કરીએ. પણ આ સરકાર માત્ર ને માત્ર માલિતુ ઝાડને માલદાર કરવાનો પ્રયત્ન કરી રહી છે. આદિવાસીઓનું શોષણ થઈ રહ્યું છે. હમણાં જ જ્યારે આ લોકડાઉન જાહેર થયું ત્યારે આદિવાસીઓ પગે ચાલતા ચાલતા ઘર સુધી પહોંચ્યા, ત્યાં સુધી સરકારે કશું જોયું નહીં, આદિવાસીઓને કોઈ મદદ કરવી નહીં અને આદિવાસીઓને રંજાવવાનું કામ કરી રહ્યું છે. અમારે મિત્રે કીધું તેમ આ પ્રશ્ન માત્ર સ્ટેચ્યુનો પ્રશ્ન નથી, હવે રસ્તાઓનો પ્રશ્ન પણ આવશે. અને આ માત્ર સરકારને આદિવાસી વિસ્તાર જ દેખાયો છે, આદિવાસી વિસ્તારની ખનિજ પણ દેખાય છે, આદિવાસી વિસ્તારની સુંદરતા દેખાય છે. અને એ સરકારની જે નેમ છે એ નેમ અમે પૂરી થવા દઈશું નહીં. મને ચોક્કસ ખબર છે કે આ સ્ટેચ્યુ ઓફ ડેવલપમેન્ટના નામ પર નગરપાલિકા બનાવી એને સવિશેષ હક આપ્યા છે, એ સવિશેષ હક આપ્યા છે, એ હકનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીન પડાવવાનું આ સરકાર કામ કરી છે. મને ચોક્કસ ખ્યાલ છે, છેલ્લા લાંબા સમયથી હું ગુજરાત વિધાનસભામાં અગાઉ પ્રતિનિધિત્વ કરતો હતો. યાત્રાધામ બોર્ડ છે એ એની મેળે વિકસતા હોય છે, એમાં સરકારે સહારો આપવાનો હોય છે. આ પહેલી વખત એવું બને છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ડેવલપમેન્ટ કરવા માટે સરકારે પોતે જાહેરનામું બહાર પાડીને આદિવાસીઓની જમીન આડકતરી રીતે લેવા માટેનો એક આ પેત્રો છે, એને આ સમગ્ર ગુજરાત રાજ્યના આદિવાસીઓ સમગ્ર દેશના આદિવાસીઓ સાખી લેશે નહીં. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિકસાવવા માટે જે હમણાં ખાસ આદિવાસીઓના 6 ગામો પર અત્યાચારો થઈ રહ્યા છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને જ્યારથી આ મૂડીવાદી ભાજપની સરકાર દેશમાં અને ગુજરાતમાં છે ત્યારથી નાના માણસોને કેવી રીતે રંજાડવા અને એનું હડપ કરવું એ આખો કાર્યક્રમ ચાલે છે. હમણાં લોકડાઉનમાં પણ જોયું કે લાખોની સંખ્યામાં માત્ર ને માત્ર આદિવાસી ગરીબ અને મજૂર વર્ગ જે પાયમાલી એણે વેઠી છે અને જે દુઃખ દર્દ વેઠ્યું છે એ ખૂબ ભયાનક છે, એને વર્ણવી શકાય એવું નથી. અને એ જ પરિસ્થિતિ આ કેવડિયાની વાત હોય બીજી વિસ્તાર પરની વાત હોય માત્ર ને માત્ર આદિવાસીઓને દાગ ધમકી આપીને મારી તોડીને હટાવવાનો જે કાર્યક્રમ છે એને સખત શબ્દો વખોડીએ છીએ. અને આ તાત્કાલિક કેવડિયાના લોકોને રંજાડવાનું બંધ નહીં થાય તો જલદ કાર્યક્રમો પણ આપીશું અને આ આદિવાસીઓ આખા દેશના અને ખાસ કરીને રાજ્યના આદિવાસીઓ પણ ઉપસ્થિત રહેશે અને સરકાર માટે અસહકારનું આંદોલન પણ કરવું પડશે તો કરીશું. શું નું ભરું.